नमस्कार विद्यार्थी मित्र, हीराबला कन्या विद्यालय कालावड ऑनलाइन एज्युकेशन एप में आपनु हार्दिक स्वागत है। आज आप अर्थशास्त्र धोरण 11 ना प्रकरण नंबर 2 मूलभूत ख्यालों अने संकल्पनाओ विषेना प्रकरण में जे चौथो लेक्चर लेशु। आगळ आपणे जोई गया अर्थशास्त्रना मूलभूत केटलाक ख्यालों अने संकल्पनाओ, एमां छेल्ला मुद्दो जोता था आपणे संपत्ति अने कल्याण, जेनी अंदर आपणे जोई गया संपत्ति, संपत्ति ना जुदा जुदा प्रकारों, संपत्ति ना लक्षणों। त्यार पछी आजे जोशु कल्याण। आम तो अर्थशास्त्रमां संपत्ति अने कल्याण बंने एक बीजा साथे संकळायेला शब्द छे। सामान्य अर्थमां कल्याण एटले सारी स्थिति एवुं आपणे कहीए छीए, पण अर्थशास्त्रनी दृष्टिए कल्याण केने कहेशुं? तो कल्याण एटले सारी परिस्थिति। आर्थिक रीते कहीए तो जीवनने भौतिक जीवन धोरणमां सुधारो थाय अने वधु सारी स्थितिनुं निर्माण थाय तो एने शास्त्रीय भाषा में कल्याण तरीके ओळखवामां आवे छे। आध्यात्मिकता थी मांडीने अर्थशास्त्र सुधी कल्याण शब्द वपराय छे। मानव जीवनना तमाम क्षेत्र में कल्याण थाय एवुं ज लोको इच्छे छे। आध्यात्मिकमां पण, धर्ममां पण लोकोनुं कल्याण, सामाजिक दृष्टिए पण लोकोनुं कल्याण थाय एवुं लोको इच्छे। અહીંયા આપણે વધારે સારી સ્થિતિ કેને કહેશું? તો વધુ સારી સ્થિતિ એ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ કાયમી ધોરણે રહે તેને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે। આમ અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય, જેમાં સામાન્ય રીતે વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ। તો એના અર્થ ઉપરથી ન જ કહી શકાય, વ્યક્તિગત કલ્યાણ એટલે કોઈ પણ એક વ્યક્તિનું કલ્યાણ થાય તો એને વ્યક્તિગત કલ્યાણ કહેશું। સામૂહિક કલ્યાણ એટલે સમગ્ર સમાજ, સમગ્ર માનવ સમુદાય અથવા તો દેશના દરેક લોકોનું કલ્યાણ થાય તો એને સામૂહિક કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે। આમ આજે આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો જ વિચાર અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કરીશું, જેમાં કલ્યાણને આર્થિક પરિસ્થિતિના આધારે માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ જોવા મળે છે। એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે કલ્યાણ શબ્દ વધુ સંકળાયેલો છે, કારણ કે કલ્યાણનો મોટો આધાર આર્થિક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી કેવી થાય છે એના ઉપર જોવા મળે છે। તો એના ઉપરથી કહી શકાય કે કલ્યાણ અને સંપત્તિ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે। તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે એના કલ્યાણમાં વધારો થાય છે, માટે દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોના કલ્યાણમાં પણ વધારો થાય છે। પણ વ્યક્તિગત બાબત માટે આ સાચું હોય, પણ કેટલીક વખત સમગ્ર સમાજની દ્રષ્ટિએ એટલે કે દેશની દ્રષ્ટિએ સાચું ન પણ હોય, કારણ કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સીધો સંબંધ છે। એટલે કે દેશમાં આવક વધી પણ એ આવક દેશના થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો દેશના બધા લોકોની સંપત્તિ કે કલ્યાણમાં વધારો થશે નહીં। આમ કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, માટે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યના નિર્ણયોનું કોઈ એટલે કે નૈતિક પ્રકારના મૂલ્યના નિર્ણયો કરતો નથી। આમ છતાં પણ આપણે અર્થશાસ્ત્રમાં ભૌતિક કલ્યાણના વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય અને
આવકની વેચણી સમાન ધોરણે થાય અને દરેક લોકોની આવક સુધરે તો કલ્યાણમાં વધારો થાય એવું કહી શકીએ છીએ. ચાલો ત્યાર પછીનો બીજો મુદ્દો છે ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો. આમ તો અર્થશાસ્ત્રનો આ બેઝિક મુદ્દો છે, કારણ કે અર્થશાસ્ત્રમાં આવક, ઉત્પાદન, રોજગારી એવા શબ્દો વારંવાર આવશે. અહીંયા આપણે ટૂંકો પરિચય મેળવશું ઉત્પાદન એટલે શું અને ઉત્પાદનના મુખ્ય સાધનો. તો સામાન્ય રીતે માનવ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ અને સેવાનું જે નિર્માણ કરવામાં આવે છે એને આપણે સાદા અર્થમાં ઉત્પાદન કહીએ છીએ. અથવા તો કોઈક તમને એવું પૂછે કે ઉત્પાદન કેને કહેશું, તો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાની ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો એને ઉત્પાદન કહેવામાં આવે છે. સરળ અર્થમાં કહેવું હોય તો માનવ માટે ઉપયોગિતાનો ગુણ સર્જન કરે, જેને અર્થશાસ્ત્રની ભાષામાં તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન કહેવામાં આવે છે. કે જે વસ્તુ માનવના તૃષ્ટિગુણમાં વધારો કરે અને નવનિર્મિત બને તો એને ઉત્પાદન કહેવાય. એક સરળ સાદું ઉદાહરણ લઈએ એટલે તમને સરળતાથી સમજાશે કે એક લાકડાનો ટુકડો હોય, એ ટુકડા કરતાં એ લાકડામાંથી સરસ ખુરશી બનાવવામાં આવે તો એ ખુરશી માનવ માટે લાકડાના ટુકડા કરતાં વધુ ઉપયોગી બનશે. એટલે કે એ લાકડાનો ટુકડો ખુરશી બનાવવાથી તૃષ્ટિગુણમાં વધારો કરશે તો આપણે એને કહેશું કે ખુરશીનું ઉત્પાદન થયું. એવું જો બીજું ઉદાહરણ લઈએ કે ઘઉંમાંથી સરસ બિસ્કિટ બનાવવામાં આવે તો ઘઉં કરતાં બિસ્કિટ વધુ તૃષ્ટિગુણ આપશે, માનવ માટે વધુ ઉપયોગી બનશે તો એને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં આ પ્રકરણમાં આપણે જોવાનું છે ઉત્પાદનના જુદા જુદા સાધનો. તો અહીંયા ઉત્પાદનના મુખ્ય, આમ તો જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનના સાધનોની ઘણી બધી વ્યાખ્યાઓ અને ઘણા બધા વિચારો આપ્યા છે. અહીંયા આપણે પારિભાષિક શબ્દમાં આપણે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો વિશે જોવાનું છે. અથવા તો તમને કોઈક પૂછે કે ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે, તો ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો કયા કયા, તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હશે તો એ વસ્તુના ઉત્પાદન માટે આ ચાર સાધનો અથવા તો ચારમાંથી અમુક સાધનો હોય તો જ વસ્તુનું ઉત્પાદન થાય અને એટલા માટે એને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આમ રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર પણ, એટલે કે કોઈ પણ દેશનું કેટલું ઉત્પાદન થાય છે એનો આધાર પણ આ ચાર સાધનો ઉપર હોય છે, જેમાં ઉત્પાદન પ્રક્રિયામાં આ ચારેય સાધનોનું મહત્ત્વ સરખું જ છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયાના આધારે ચારેય સાધનોના ઉત્પાદનમાં આપેલા ફાળા મુજબ એને વળતર ચૂકવવામાં આવે છે. અને માર્શલના મતે, પ્રોફેસર માર્શલ અર્થશાસ્ત્રીના મતે, ઉત્પાદનના મૂળ તો બે જ સાધનો છે, એક કુદરતી અને એક માણસ, કે જેના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અહીંયા આપણે જોશું ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે અને કયા કયા. તો ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, ચારે ચાર સાધનો દ્વારા જ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકે. આ ચારે ચાર સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં વાપરતા એનું વળતર મળે છે અને એ જે વળતર મળે છે જેને જમીનને ભાડું પ્રાપ્ત થશે, મૂડીને વ્યાજ પ્રાપ્ત થશે, શ્રમિકને વેતન પ્રાપ્ત થશે અને નિયોજકોને નફો પ્રાપ્ત થશે. હવે ઉત્પાદન પ્રક્રિયામાં ચારે ચાર સાધનો એ કેવા પ્રકારનું કામગીરી અથવા તો કેને કહેશો અને કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે જે આપણે આગળના પીરિયડમાં જોશું.